ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અક્ષર સ્કૂલ દ્વારા જ્યાં વિડીયો લેક્ચર ચાલે છે એમાં પંડ્યા હિમાલી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બાળકો, આપણી જે અભિનવ હિન્દી પ્રવેશિકાની બુક છે તેમાં તો હવે આપણે આગળ ઘણું બધું શીખી ગયા છીએ, બરાબર? તો ચાલો આપણે જોઈશું કે આપણે છેલ્લે ક્યાં પેજ ઉપર ભણ્યા હતા, ત્યાંથી આગળનું પેજ આપણે આજે કરશું ને. તો ચાલો મારી સાથે તમે પણ બુક ખોલો. આ બધું તો મારા બાળકોને થઈ જ ગયું છે, બરાબર ને? તો આજે આપણે શું શીખીશું? થ, બરાબર. થ સે થર્મસ. અહીંયા તમને જે થ આપેલો છે એ થને તમારે ઘૂંટવાનો છે. અહીંયા બે લાઇનમાંથી તમને જેટલા થ દેખાય એની ઉપર શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. અહીંયા જે થ આપેલો છે એમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે. ટપકાને જોડી અને થ બનાવવાનો છે. ત્યાર પછી અહીંયા જેટલા તમને થ દેખાય છે એ થને ઘૂંટવાના છે અને બાકીની જગ્યામાં તમારે તમારી જાતે થ લખવાના છે. રાઉન્ડમાં વચ્ચે થ આપેલો છે. હવે થથી જે ચિત્ર શરૂ થતા હોય તેની સાથે તમારે થને જોડી દેવાના છે. થર્મસ, થાલી, થર્મોમીટર, બરાબર. ત્યાર પછી અહીંયા થની નીચે લીટી કરો. ર થ, થ ન થ ની, થ પ થ, થ થ લ, થ પથરીલા, થ અને થકાન, થ, બરાબર. આ રીતે અહીંયા જોઈએ તો જે અક્ષર થથી અલગ છે તેની ઉપર શું કરશું? ચોકડી મારશું. ત્યાર પછી થ ન, તો તમારે થ ને ઘૂંટવાનો છે અને નીચેની લાઈનમાં લખવાનો છે. થર્મોમીટર, થ ઘૂંટવાનો છે અને પછી લખવાનો છે. થાનેદાર અને છેલ્લે થાપા. સૌથી છેલ્લે જે શબ્દ આપેલા છે એમાં જે થ દેખાય એની ઉપર રાઉન્ડ કરવાનું છે, બરાબર. તો આગળ જોઈએ દ. દ સે દરવાજા. દરવાજા એટલે શું થાય? બારણું, બરાબર. દ ને તમારે ઘૂંટવાનો છે. ત્યાર પછી આ બે લાઇનમાં તમને જેટલા દ દેખાય એ દ ની ઉપર રાઉન્ડ કરવાનું છે અને અહીંયા આ દ માં મનપસંદ રંગ પૂરવાનો છે અને નીચે તમારે દ ને આ જ રીતે ઘૂંટી અને તમારી જાતે બાકીની લાઇનમાં લખવાનું છે. અહીંયા શું કરશો? દ થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું છે. તો ક્યાં ક્યાં ચિત્ર દ થી શરૂ થાય છે? દરજી, દર્પણ, દરવાજા અને દરી. ત્યાર પછી અહીંયા બા દ લ, તો દની નીચે લાઈન. અદરક, તો દની નીચે લાઈન. દરજી, તો દની નીચે લાઈન. દરી, તો દની નીચે લાઈન. દરગાહ, તો દની નીચે લાઈન. અને ગેંદ, તો દની નીચે લાઈન. આ રીતે અહીંયા દ થી અલગ જેટલા જુદા અક્ષર દેખાય તેની ઉપર આપણે ચોકડી મારશું. અહીંયા આપણે બધા અધૂરા શબ્દ છે એ પૂરા કરશું. દર્પણ એટલે કે અરીસો, દરજી, દવાત અને દરી, બરાબર. આ રીતે અને સૌથી છેલ્લે જે શબ્દ આપેલા છે એમાં દ ઉપર રાઉન્ડ. પ દ મ, તો દ ઉપર રાઉન્ડ. અદરક, તો દ ઉપર રાઉન્ડ. દરબાર, તો દ ઉપર રાઉન્ડ, બરાબર. આ રીતે એ જ રીતે ધ સે ધનુષ, બરાબર. તો આજે ધ શબ્દનું પેજ છે એ આખું પેજ તમારે તમારી જાતે કરવાનું છે, બરાબર. ધ પાના નંબર 33 અને પાના નંબર 34 તમારે તમારી જાતે કરવાનું છે. જે રીતે અત્યાર સુધી આપણે શીખી ગયા
એજ રીતે કરવાનું છે, બરાબર? કરશો ને બાળકો? ઓકે, ત્યાર પછીના પેજ ઉપર જે પુનરાવર્તન આવે છે એ આપણે શીખીશું. ઓકે, થેન્ક યુ.